स्मितरुचिर पूर्णेन्दु वदन प्रफुल्लम्भो जन्मच्छद सदृश शोभक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर नवमु अने तरंग चालीस एमा छेल्ले एम कथा लखे छे मुक्तमुनि उत्तम राजा ने कथा संभळावे छे के महाराज जिंजावदरनी अंदर आवी अलैया खाचर ने बहु वखत सुख आपता राजी राखता अलैया खाचर ने पोतानी पासे बेसाड़ता अलैया खाचर ने पोताने પોતાનું ઐશ્વર્ય આપેલું અલૈયા ખાચરને પોતાના વસ્ત્રો આપેલા અલૈયા ખાચરને બહુ મોટી પદવી મહારાજે દીધેલી પણ અહીં સ્વામી લખે છે કે જીવને જ્યારે કોઈ ભગવાન કે મોટા પુરુષો બહુ સન્માન આપે ત્યારે એને પચાવવું બહુ કઠણ હોય છે। જ્યારે ભગવાન કે મોટા પુરુષો કોઈ જીવને થોડા ઘણા પ્રેમ વત્સલ થઈને આધીન વર્તે તો એ જીવને એવો એક અભિમાનનો અંકુર ફૂટતો હોય છે કે મારા જેવો ભગવાનનો ભક્ત કોઈ નહીં, હું જેટલો ભગવાનને વાલો એટલું કોઈ નહીં। આવો અહંકાર ભગવાનના ભક્તની અંદર વધવાના ચાન્સીસ છે, કારણ કે અલૈયા ખાચર જેવા શ્રીજી મહારાજને પ્રત્યક્ષ મળેલા ભગવાનના ભક્ત હોય એને પણ જો આવું થતું હોય તો બીજાને તો સહજ સ્વાભાવિક આજે કળિયુગનો જીવ હોય એને થાય। પણ જો ધ્યાન રાખીએ અને સદાયને માટે ગરીબપણું પકડીએ એવો ઉપદેશ અહીંયા આગળ મહારાજ જ પોતે આધારણ સ્વામી દ્વારા અહીંયા આગળ લખે છે। લખે છે સ્વામીને મુક્તમુનિ કથા સંભળાવે છે ઉત્તમ રાજાને પૂર નવમું તરંગ ચાલીસ। नित नित अधिक भाव वदे जैसे सतसंग करने को फल है ऐसे सतसंग करता प्रीत भय नाशा सतसंग करता प्रीत भय नाशा तब निज मन में करना तपासा तब निज मन में करना तपासा। स्वामी लखे छे जेने जिंदगी भर आवी बुद्धि रहे निर्दोष बुद्धि ए भक्त श्रेष्ठ कहवाय। नित्य सत्संग करवानु फल एज छे के संतो अने हरिभक्तोनी साथे प्रेम भाव ने पूज्य भाव कायम रहे। सत्संग करवानु यथार्थ फल तो ए छे के संतो माने हरिभक्तो मा दिन प्रतिदिन प्रेम भाव वधतो रहे। सत्संग करता करता जो संतो भक्तो माथी प्रेम भाव नष्ट थाय तो मुमुक्षुए पोताना मन मा तेनो तपास करवो जोईए। सत्संग करत प्रीत भय नाशा तब निज मन में करना तपासा। सत्संग करता करता जो भगवानना
ભગવાનના સ્વરૂપમાંથી, ભગવાનના સત્પુરુષમાંથી, ભગવાનના સંતો ભક્તોમાંથી પ્રેમ ઘટે છે તો મહારાજ કે પોતે એકાંતમાં બેઠા એને તપાસ કરવો જોઈએ કે મને આવું થવાનું કારણ શું. દુનિયામાં એવું થઈ શકે છે કારણ કે ત્યાં સ્વાર્થના કારણે પ્રીતિ થતી હોય છે, ત્યાં જમીનોની વહેંચણી કરવાની હોય છે, સંપત્તિની વહેંચણી કરવાની હોય છે, પ્રસંગોમાં એકબીજાના આવવા જવાનું હોય છે. જ્યારે સત્સંગમાં નથી કોઈ વહેંચણી કરવાની, નથી રૂપિયા વેચવાના, નથી પ્રોપર્ટી વેચવાની, કારણ કે સત્સંગ તો આખોય છે, ભગવાનનો છે. અહીં કશું વેચવાનું નથી, છતાં પણ પ્રેમભાવ ઘટે છે કેમ? જ્યાં વેચવાનું હોય ત્યાં આગળ તો મન દુઃખ થાય, પણ અહીં તો કાંઈ વેચવાનું નથી, અહીં તો કેવળ કલ્યાણ લેવાનું છે. અહીં તો કેવળ દેહ નિર્વાહ પૂરતું જીવી ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામને પામવાનું છે. આ સત્સંગમાં જ્યારે આપણે પ્રવેશ કર્યો ત્યારે તો આપણો નિર્ધાર હતો કે ભગવાનની મૂર્તિનું સુખ લઈને ભગવાનમાં અખંડ જોડાઈ રહેવું છે, સત્પુરુષને રાજી કરીને અક્ષરધામના મુક્ત થઈ જવું છે, ઇન્દ્રિયો અંતઃકરણને શાંત કરીને ભગવાનમાં જોડાઈ જવું છે. આવા સંકલ્પો લઈને તો જીવ સત્સંગમાં આવેલો હોય છે. મારા જીવનું કંઈક સારું થાય એટલા માટે હું સત્સંગમાં જઉં છું, આવું પ્રથમ પગથિયું તો નક્કી કરીને જીવ સત્સંગમાં આવેલો હોય છે. એ જીવને પોતાના કલ્યાણ માટે સત્સંગમાં આવ્યો, પોતાના જીવનું સારું કરવા માટે સત્સંગમાં આવ્યો, ભગવાનના ધામને પામવા માટે સત્સંગમાં આવ્યો, એ જીવને એવી કઈ વિપરીત ભાવના થાય છે કે જે ભાવનાથી એ સત્સંગમાં આવ્યો છે એ ભાવના ભૂલાય છે અને એને સત્સંગમાં મારું તારું અહમ અને મમત્વ બંધાય છે, ત્યારે સત્સંગની અંદર પણ ભાવ ઘટે છે. તો જે સત્સંગ અહમ અને મમત્વની બેડીઓને કાપવાવાળો છે, જે સત્સંગ કરવાથી અહમ અને મમત્વની બેડીઓ તૂટી જાય છે, એવા ભગવાનના ભક્તોને, જેમ કે જેને સત્સંગ કર્યો એને સંસાર ગૌણ થયો, સત્સંગ પ્રધાન થયો, સત્સંગ પ્રધાન થવાના કારણે સત્સંગ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, પોતાનું જીવન સત્સંગને સમર્પિત કરી દીધું, કોઈ ત્યાગી થયો, કોઈ ગ્રહસ્થ આશ્રમમાં રહીને સત્સંગ માટે જ જીવે છે, આવું જીવતો થઈ ગયો, મમત્વ તોડી નાખ્યું સંસારનું. પણ મમત્વ તૂટ્યા પછી પણ અહમની ગ્રંથિ સત્સંગની અંદર જો વિચારીને કાપવામાં ન આવે તો અહમની ગ્રંથિ જાડી થાય છે. કારણ કે મમત્વ ગ્રંથિ તૂટી એ આખી ગ્રંથિનો જેટલો માલ હતો ને એ બધો ઠલવાયો અહમની ગ્રંથિમાં. મમત્વની ગ્રંથિ ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તો સાથે હેત થવાથી તૂટી જાય છે. ભગવાનના સંત કે ભક્તમાં હેત થયું એના કારણે મમત્વની ગ્રંથિ તૂટી જાય છે. પત્નીમાં એટલું હેત નથી રહેતું, પુત્રમાં એટલું નથી રહેતું, ઘર પરિવારમાં નથી રહેતું, ઘરમાં કે ધંધામાં નથી રહેતું, કારણ કે ભગવાનને સંત પ્રધાન થયા. પણ એ પ્રધાન થતાં ઓલું મમત્વ તૂટ્યું, એ મમત્વનો જે માયાનો કદડો હતો ને મમત્વરૂપી, એ પછી અહમ ગ્રંથિમાં ભળી ગયો કે હું જ એવું કરી શકું છું એવું કોઈ નહીં. એટલે ઓલી ડાળી ત્યાંથી કપાની એટલો માલ આ બાજુ ડબલ થયો અને પછી ડબલ સ્પીડે વધવા લાગી. અહમ ગ્રંથિ ને મમત્વ ગ્રંથિ બંને હતી. મમત્વ ગ્રંથિ અતિશય સત્સંગ કરવાના કારણે તૂટી ગઈ. હવે અતિશય સત્સંગ કર્યો ખરો પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રમાણે ઉપર છલ્લો સત્સંગ કર્યો. સ્વામીએ બહુ જ અંતરની અંદરને ખળભળાવી નાખે એવી વાતો ગોપાળાનંદ સ્વામીએ બહુ કરી છે. મહિમાની વાતોની સાથે અંતરની અંદર રહેલા કદડાને કેવી રીતે કાઢવો, ઓળખવો, જાણવો એ સ્વામીએ ઘણી ઝીણવટભરી વાતો કરેલી છે. એમાં સ્વામી એમ કીધું કે ઉપર છલ્લો સત્સંગ કોને કહેવાય. સ્વામી એમ કીધું ત્યાગીને ગ્રહી સત્સંગ તો કરે છે પણ ઉપર છલ્લો કરે છે, પણ અંતરમાં હાન અને વૃદ્ધિનો તપાસ કરતા નથી. આ ગોપાળન સ્વામીનું વાક્ય છે. અંતરમાં હાન વૃદ્ધિનો તપાસ કે મેં મમત્વ બુદ્ધિ તોડી પણ મારી અહમ બુદ્ધિ તો નથી વધીને, એનો તપાસ કરવાનું ભૂલી જવાય છે. ફક્ત મમત્વ બુદ્ધિ તૂટી એના કેફમાં
એનો જે થોડો ઘણો રાજીપો આપણને ભગવાન કે સદગુરુ કે સંત કે ભક્તનો મળ્યો હોય, એ રાજીપાને ગર્વમાં કન્વર્ટ આપણે કરી નાખીએ, અહંકારમાં કન્વર્ટ કરી દઈએ, જેના કારણે જે મમત્વ બુદ્ધિ તૂટી છે એ વાસ્તવિકતા છે, પણ અહમની ગ્રંથિ પણ એટલી જ જાડી થઈ છે, એ પણ એટલી વાસ્તવિકતા આવીને ઊભી રહે છે. આપણે જે મમત્વ ગ્રંથિઓને તોડી છે, સંસારની અંદર આપણે કોઈ સાથે સંબંધ ના રહ્યો હોય એવી મમત્વ ગ્રંથિઓ તૂટી, સત્સંગ માટે જ આપણે જીવતા થયા એવી આપણી સંસાર તરફની મમત્વ ગ્રંથિઓ તૂટી, પણ અંતરમાં હાન વૃદ્ધિનો તપાસ ન કરવાના કારણે અંતરમાં પેલી અહમની ગ્રંથિ બહુ જાડી થઈ ગઈ. આપણે ફક્ત ઓલું મમત્વ ગ્રંથિ તોડી છે એના બળમાં ને બળમાં ને એના પાવરમાં ને પાવરમાં ઘણી વખત જીવ અહંકારી થઈ જાય. એવું ન થાય, એક વેલ તૂટી ગઈ છે પણ બીજી વેલ હજુ જોઈન્ટ છે. મમત્વ ગ્રંથિ બહુ સત્સંગ કરવાથી ગ્રહસ્થ આશ્રમના ભક્તને તૂટી જાય છે, ત્યાગ આશ્રમીને તો તૂટી છે એટલે જે ત્યાગી થયો છે, મમત્વ ગ્રંથિ એને તૂટી ગઈ છે. આ મા બાપ ભાઈ બહેન એ બધું એને તૂટી ગયું છે, એના કારણે જે ત્યાગી થયો છે. પણ પછીની ગ્રંથિ અહમ ગ્રંથિ એટલી ભારે છે, કીડીથી માંડીને ઠેક પ્રકૃતિ પુરુષ સુધી એ ગ્રંથિને તોડવી એ બહુ મોટું કામ છે. અહીં આગળ એક કીડીને કીડી જેટલી અહમ ગ્રંથિ હોય છે, ગાયો ભેંસો સિંહ હરણા એને એ પ્રકારની અહમ ગ્રંથિ હોય છે, મનુષ્યને એવી અહમ ગ્રંથિ હોય છે, અને દેવતાઓને એવી અહમ ગ્રંથિ એના લેવલની હોય છે, એનાથી ઉપરના ઈશ્વરોને એના લેવલની અહમ ગ્રંથિ હોય છે. એ મુક્તો છે, સવિકલ્પ મુક્તો છે, પણ એને એ પ્રકારની હોય છે, એનાથી ઉપર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આદિકને ઐશ્વર્યની અહમ ગ્રંથિઓ હોય છે. અહમ ગ્રંથિ ઓગળ્યા વિના ભગવાનને પમાતું નથી. એક ગ્રંથિ જ્યારે ઓગળે છે ત્યારે ભગવાનને પમાય છે, અને જેટલા જેટલા ઊંચા જઈએ ને એટલી અહમ ગ્રંથિ વધારે જાડી આવે. મનુષ્યના શરીરમાં અહમ ગ્રંથિ હોય ને જેટલી જાડી હોય ને એના કરતાં દેવતામાં જાય ને તો એનાથી હો ગણી અબજ ગણી હોય. એટલે આને ઓગાડ નાખવી હારી, ઓલી ઓગાડવી તો બહુ અઘરી પડે. આજે ભગવાન વામનનું પ્રાગટ્ય છે, ભાદરવા સુધી દ્વાદશી. અહમ ગ્રંથિ કેવી છે? જ્યારે શ્રીમદ ભાગવતમાં કથા આવે છે, આઠમો સ્કંધ છે એની અંદર લગભગ આઠમા અધ્યાયથી આ વાતો શરૂ થાય છે. પહેલાં સમુદ્ર મંથન માટે દેવતાઓ અને અસુરો વચ્ચે મોટું મંથન કરવા માટે બધી મીટિંગ થઈ, એક બાજુ પર દેવો અને એક બાજુ પર દૈત્યો. અમૃત નીકળ્યું ત્યારે ઝઘડો ચાલુ થયો મોટો, અને ત્યારે ભગવાન પોતે મોહિની સ્વરૂપ રૂપે પ્રગટ થયા, દૈત્યો સાથે કપટ કરીને દેવોને એ પાયું. બધું જ પતી ગયું પછી દેવો દૈત્ય તરફથી જે આગેવાન હતા એ આગેવાન હતા પ્રહલાદજીના પુત્ર વિરોચન, અને વિરોચનના પુત્ર હતા બલિ. એ બલિ રાજા દૈત્યો તરફથી આગેવાન હતા. એ બાજુથી સમુદ્ર મંથન કરવા માટેના આગેવાન પક્ષના બલિ રાજા હતા, અસુરોના રાજા. હવે સમુદ્ર મંથન ને બધું થયું પછીથી દૈત્યોને એમ થયું કે અમારી સાથે વિષ્ણુ ભગવાનની મદદ લઈને આ દેવતાઓએ કપટ કર્યું છે, એટલે એમને દેવતાઓ સાથે યુદ્ધ કર્યું. દેવતાઓ સાથે યુદ્ધ કર્યું, એની અંદર યુદ્ધમાં દૈત્યો એ દેવતાઓને એટલા બધા હંફાવી દીધા કે દેવતાઓ થાકી ગયા. આખું યુદ્ધનું વર્ણન શ્રીમદ ભાગવતમાં બહુ વિસ્તારથી છે. પછી દેવતાઓ થોડાક એમને લાગ્યું કે આ દૈત્યો આપણને કોઈ રીતે પહોંચી નહીં વળવા દે, ત્યારે ભગવાનને યાદ કર્યા, અને બલિ રાજા એને પાસે એને મય દાનવે બનાવેલું એક વિમાન એવું હતું બલિ રાજા પાસે કે એ અદૃશ્ય થઈ જાય, ગમે ત્યાં અદૃશ્ય થઈ જાય, ગમે ત્યારે પ્રગટ થઈ જાય. ઇન્દ્ર એના કારણે એને જીતી શકે એમ નહોતા. ઇન્દ્રએ ભગવાનને સંભાળ્યા, ભગવાન ગરુડ પર આવ્યા, હજુ તો હમણાં જ કામ કરીને ગયા છે, ત્યાં પાછા ફરીથી ઇન્દ્રએ સંભાળ્યા.
જેવા દેવતાઓ હંબારે એટલે ભગવાન આવી જાય. આ પુરાણોની કથાઓમાં જા જા ભાગનું તમે જુઓ ને તો દેવોને એનું રાજ જોતું હતું, ભગવાન પ્રગટ થયા ને આને રાજ અપાયું, આ જ છે, એ વાત નક્કી છે. શ્રીજી મહારાજે જે શાસ્ત્રો રચ્યા છે, શ્રીજી મહારાજના ચરિત્ર પરક જે શાસ્ત્રો રચાયા છે, ભગવાન સ્વામિનારાયણના જે ચરિત્રો છે, ભગવાન સ્વામિનારાયણનું જે કાર્ય છે, એમના નંદ સંતોએ જે મૂર્તિમાં જોડાવાનો કોન્સેપ્ટ આપ્યો છે, આ કોન્સેપ્ટ છે ને જગતના શાસ્ત્રોમાં ખોળવો બહુ અઘરો છે. બધા જ શાસ્ત્રો સારા છે, બધા જ શાસ્ત્રો આપણા જીવનનું ઘડતર કરે એવા છે. ઋષિ મુનિઓના કરેલા શાસ્ત્રો, ભગવાન વ્યાસના કરેલા શાસ્ત્રો એ પ્રમાણિત છે. શ્રીજી મહારાજે પણ પ્રમાણ કર્યા છે અને ભગવાન વ્યાસે લોકોના ઉદ્ધાર માટે જ કરેલા શાસ્ત્રો છે. ઋષિ મુનિઓએ રચેલી સ્મૃતિઓ એ લોક ઉદ્ધારણ માટે જ કરેલી એ સ્મૃતિઓ છે. પણ શાસ્ત્રોનો અભ્યાસ જેમ જેમ આપણે કરીએ, એ શાસ્ત્રોનો અભ્યાસ કરતા એટલું ચોક્કસ આપણને તારણ નીકળે. શ્રીજી મહારાજના નંદ સંતોએ જે મહારાજની મૂર્તિમાં જોડાવું, ભગવાનની મૂર્તિમાં હેત કરવું, એ જે કોન્સેપ્ટ, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો કોન્સેપ્ટ, ભગવાન શ્રીહરિમાં અખંડ જોડાઈ રાખવા જોડાઈ રહેવાનો કોન્સેપ્ટ જગતની અંદર ક્યાંય મળે એવો નથી. ભગવાનના તિલચિહ્નોનું ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિમાં જોડાવવું, ભગવાનના સત્પુરુષને સેવીને ભગવાનની અંદર અખંડ રહેવું, આ બધી જે વૃત્તિઓ, આ પ્રકારની વૃત્તિ જીવની બનાવવી, એ જે મહારાજ અને મહારાજના સંતોએ આપ્યું છે, એ ગજબનું આપ્યું છે. આ બાજુ ઉપર ભગવાનને યાદ કર્યા એટલે ભગવાન તો આવી ગયા, યાદ કરતાની સાથે ભગવાન આવ્યા ને એટલે જે બલિ રાજાએ બધી માયા ફેલાવી હતી, અંધારું કરી દીધેલું, વરસાદ પાડે, બધું બહુ વાદળાના બધા અવાજો થાય, ક્ષીર સમુદ્રના કિનારે આ બધું હાલતું હતું, એટલે સમુદ્ર મંથન ન્યા થયેલું, ન્યા જ રણભૂમિ થઈ. ભગવાન પ્રગટ થયા એટલે બધી માયા સંકેલાઈ ગઈ, કારણ કે ભગવાન માયાના પતિ છે. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા, વિષ્ણુ ભગવાન પ્રગટ થયા પછી ભગવાને થોડા બે પાંચ દૈત્યોને પાડી દીધા અને પછી તાછું દેવતાઓને તાન આવી ગયું હવે, કારણ કે હવે લાગ્યું ભગવાન છે આપણા પક્ષે એટલે વાંધો આવશે નહીં. બલિરાજાનો રથ તોડી નાખ્યો, બલિરાજા હેઠા પડ્યા, પછી બીજા એના એના પક્ષના જે દૈત્યો હતા એ બધા મંડી પડ્યા. પણ વાત કેવી છે, ભગવાન આવ્યા ને એટલે માયા હંકેલાઈ ગઈ, માયા હંકેલાઈ ગઈ બલિરાજાની, અને પછી જે મય દાનવે જે આખું બધું વિમાન જે બનાવેલું ચમત્કાર એના બંધ થઈ ગયા ભગવાનની સત્તાથી, વિષ્ણુ ભગવાનની સત્તાથી. હવે એ બંધ થયા ને ત્યારે ઇન્દ્ર રાજા બલિરાજાને એમ કહે છે કે તને ખબર છે અમે અમારી સામે કોઈ દિવસ તમારા બાપ દાદાઓ જીત્યા નથી, અમે જેને હું જેને ધારું ને એને પાડી દઉં, એમ કરીને એને બલિરાજાને હેઠો પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે રથમાંથી. અહીં વાત આવી આગળ આપણને હરિચરિતનો સાગરમાં અહમ ગ્રંથિ, ઇન્દ્રની સામે ભગવાન અત્યારે છે, એને ભગવાનને યાદ કર્યા ત્યારે તો ભગવાન રણભૂમિમાં પ્રગટ થયા, ભગવાનના પ્રતાપે તો એ લોકો કાયર થઈ ગયા હતા, એ પાછા બળમાં આવ્યા. પણ જ્યારે ઇન્દ્ર રાજાનું વક્તવ્ય છે શ્રીમદ ભાગવતમાં, એ વક્તવ્યને કોઈ વાંચે, આજે મેં 12 અધ્યાયનો આખો અભ્યાસ કર્યો, આજે એ દિવસ છે એટલે થયું કે વાંચીએ કથા. ઇન્દ્ર રાજાનું જે વક્તવ્ય છે એટલું અહંકારી વક્તવ્ય કે હું એ પોતાને કરતા માણીને વાત કરે છે બલિને, અને બલિ અસુર છે, ઇન્દ્ર દેવતા છે, દેવતાના રાજા છે, એમના બોલાવાથી ભગવાન પ્રગટ થાય છે, ઓલો દૈત્ય છે બલિ. ત્યારે બલિ રાજા સામે એમ કે છે, ઇન્દ્ર તું તારી જાતને કરતા માને છે ને એ તારી ભૂલ છે. કલ્પના કરો, દેવ કોણ ને દૈત્ય કોણ, પોતાની જાતને મહાન માની લેવી, ભગવાન સામે ઊભા છે તો પણ એ અહંકારથી કહે છે કે અમે તો હું જે ધારું એ કરું, તને ખબર જ મારું વજ્ર કેવું છે, મારો ઐરાવત કેવો છે, મારું ઐશ્વર્ય કેવું છે, તારી બાપ દાદાઓની પેઢીઓમાં કેટલાને માર્યા છે, તું આવ્યો છે તું જીવવાનો નથી આજે, એવી રીતે કરતા તરીકે વાત કરે છે. અને ત્યારે બલિરાજા સામે એમ કહે છે એને કે તું મૂરખ છે,
તું કરતા તરીકે વાત કરે છે, તું કરતા બની ગયો ને એ તારું મૂર્ખામી ભર્યું છે. બલિરાજા જે વાત કરે છે ને એ લાગે કોઈ ઋષિમુનિ બોલે છે, અને ઇન્દ્ર વાત કરે છે ને એ લાગે કોઈ અહંકારી બોલે છે. આવી વાત છે, અહમ ગ્રંથિ બહુ અઘરી છે. પછીથી બલિરાજાને બધાએ હારી ગયા ભગવાનના પ્રતાપે, ઇન્દ્રોને સ્વર્ગાદિકની અંદર એની સત્તા થઈ. પછી બલિરાજા હારી તો ગયા, પણ બલિરાજા મૂર્છિત પણ થઈ ગયા અને કેટલાય અસુરોના ગળા કપાઈ ગયા, માથા કપાઈ ગયા. પછી શુક્રાચાર્ય એમના ગુરુ એમને બધાને પાછા જીવિત કર્યા, બલિરાજાને જીવિત કર્યો અને વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો બલિરાજા પાસે શુક્રાચાર્યજીએ. એ વિશ્વજીત યજ્ઞ કર્યો ને ત્યારે યજ્ઞના કુંડમાંથી રથ પ્રગટ થયો, ઇન્દ્રના ઘોડાઓ રથને હોય એવા ઘોડાઓ પ્રગટ થયા, છત્ર પ્રગટ થયું, ધજા પ્રગટ થઈ, એ બધું બનાવીને આખો રથ બનાવ્યો. અને એ રથ ઉપર પછી બલિરાજા નીકળ્યો ફરી પાછા દૈત્યોને તૈયાર કરીને. પણ એ યજ્ઞના પ્રતાપે એ આખાય ભૃગુકુળના જે શુક્રાચાર્ય આદિક ઋષિમુનિઓ બ્રાહ્મણો એના આશીર્વાદના કારણે બલિ એટલો બધો બળિયો થઈ ગયો, એટલો બધો બળિયો થઈ ગયો. પ્રહલાદજી એના દાદા થાય, એ પ્રહલાદજીએ ત્યારે એને એક માળા પહેરાવી છે, એ માળા ક્યારેક કરમાઈ ને એવી માળા પહેરાવી. અને બલિરાજા પછી ફરીથી ઇન્દ્રને સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યો. ઇન્દ્રને દૂરથી સમાચાર મળ્યા કે આવે છે સૈન્ય, પણ જે બલિરાજાનું જે તેજ હતું ને એનાથી દેવતાઓ બધા અંજાઈ ગયા, ઇન્દ્ર ડરી ગયા. અને ઇન્દ્ર ત્યારે વિચારે છે કે હવે શું થશે, અને ત્યારે ફરીથી પાછા ભગવાનને સંભાળ્યા. ત્યારે ભગવાને કીધું, ભગવાનની પાસે દોડીને ગયા, ભગવાને કીધું જો જ્યારે આપણું નસીબ હરખું ના હોય ને ત્યારે ત્યાંથી ભાગી છૂટવું, હમણાં કશું થાય એવું નથી, અત્યારે બલિ સામે જે પડશે ને એ જશે, એટલે તમે છે ને જો લડવું ના હોય ને મરવું ના હોય તો ખાલી કરી દો સ્વર્ગ. એટલે દેવતાઓ બધાય બીજા બીજા સ્વરૂપો લઈને આખું સ્વર્ગ ખાલી કરી નાખ્યું. બલિના આવતા પહેલાં આખી નગરી જ ખાલી, તો આજ તને હોપી દીધી જા. અને બલિરાજા પછી ત્રિલોકીનો રાજા થઈ ગયો, ત્રિલોકીનો રાજા. સ્વર્ગની અંદર બલિ બેહે ઇન્દ્રના શાસન પર. પછી બધું યાદ દુઃખ પાછું માતાને તો થાય, કશ્યપના જ પુત્ર, કશ્યપની બે પત્ની દીતિ ને અદિતિ, દીતિ થકી આ દૈત્યો થયા ને અદિતિથી દેવો થયા, કશ્યપની જ પ્રજા બંને, કશ્યપ પ્રજાપતિ. અદિતિને બહુ દુઃખ થયું, કશ્યપ ઋષિમુનિ પોતે બહુ સમાધિમાં રહેતા, સમાધિમાંથી જાગ્યા, અદિતિના આશ્રમ પર ગયા, ત્યારે અદિતિએ બધી બહુ કશ્યપને પ્રાર્થના કરી કે હું બહુ દુઃખી છું, મારા છોકરાઓ દુઃખી છે ને અમારું આખું આ જતુર્યું છે ને દૈત્યોએ આ બધું લઈ લીધું છે ને. ત્યારે કશ્યપ સમજાવે છે કે અદિતિ આ બધું એક મોહ છે, પુત્ર મોહ છે, આ દુનિયામાં કોઈનું કશું રહ્યું નથી. અદિતિ કે બધું મને ખબર ના પડે, મને રસ્તો બતાવો. અને ત્યારે કશ્યપ મુનિએ રસ્તો બતાવ્યો, પયોવ્રત નામનું વ્રત કરો, ભગવાનને રાજી કરો, ગરીબ બનો. જે અહીં હરિચરણ સાગરમાં આવ્યું છે ને ગરીબની વાત, ગરીબ બનો કે તો ભગવાન રાજી થશે. અને ત્યારે અદિતિએ પયોવ્રત જે વ્રત કીધું છે વ્રત કર્યું છે, અને વ્રત કર્યું, ભગવાન વિષ્ણુ રાજી થયા, પ્રગટ થયા. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા, રાજી થયા, અદિતિને કીધું માગો. અદિતિ કે બસ મારે તો મારા છોકરાઓનું જે ઘર ગયું છે પાછું જોઈએ. ત્યારે ભગવાન કે જો અત્યારે ભગવાન કુદરત પણ દૈત્યોના પક્ષે છે, બલિરાજાને અત્યારે કોઈ હરાવી શકે એવું નથી, એટલે મારાથી પણ અત્યારે એની સામે જવાય એવું નથી, પણ હું પુત્ર રૂપે તમારા થકી પ્રગટ થઈશ અને તમારી ચોક્કસ ઈચ્છાને પૂર્ણ કરીશ, તમે અત્યારે કશ્યપની સેવા કરો. પછી અદિતિ કશ્યપની સેવા કરવા લાગ્યા પ્રેમથી, ભગવાન પછી પ્રગટ થવાની તૈયારી થઈ. ભગવાન કશ્યપ દ્વારા અદિતિના ગર્ભની અંદર પ્રવેશે છે એ પ્રકારની લીલા કરીને ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બંને રાજી થયા કે ભાઈ અમારા દીકરા ભગવાન વિષ્ણુ સ્વયં આવ્યા છે. પછી ભગવાન અચાનક વામન સ્વરૂપ થઈ ગયા. જ્યારે ભગવાન વામન સ્વરૂપ થયા ત્યારે બધું વિસ્તારથી લખ્યું છે, કોઈએ કંઈક ભગવાનને કમંડળું દીધું, કોઈએ ભગવાનને પલાશનો દંડ દીધો, અને ભાદરવા સુદ 12ને દિવસે ભગવાન મધ્યાહને પ્રગટ થયેલા, એટલે વામન જયંતિ છે. ભગવાન વામન બટુકના રૂપમાં પ્રગટ થયા અને શ્રવણ નક્ષત્રમાં પ્રગટ થયા. એ શ્રવણ નક્ષત્ર આજે લાંબુ હાલ્યું છે, એટલે નક્ષત્રની કૃપા થઈ આપણા ઉપર કે નક્ષત્રકાલ 4:30 સવારમાં પૂરું થવાનું છે.
એ શ્રવણ નક્ષત્રમાં પ્રગટ થયા ભગવાન, જેના કારણે એ શ્રવણ નક્ષત્ર પૂર્ણ થતાં સુધી વામન જયંતી ગણાય છે. ભગવાન વામન પ્રગટ થયા, બધું લીધું, હાથમાં પલાશ દંડ બધું જ લીધું. સૌથી પહેલાં ભગવાન શિવના પત્ની પાર્વતીજી એમને ભિક્ષા દીધી. પછીથી ભગવાન ત્યાંથી જે કાર્ય માટે નીકળ્યા હતા એ કાર્ય કરવા માટે નીકળ્યા. ભૃગુ કચ્છ એટલે ભૃગુ કચ્છ આવો શ્રીમદ ભાગવતમાં શબ્દ લખ્યો છે, જેને આજનું ભરૂચ કહેવાય છે. એ ભરૂચ નર્મદાના કિનારા ઉપર, ત્યાં શુક્રાચાર્ય હજુ પણ બલિરાજાને, સ્વર્ગનો તો રાજા થઈ જ ગયો હતો એ, પણ તોય એને અશ્વમેધ 100 અશ્વમેધ યજ્ઞ કરાવવા માટેનો ત્યાં પ્રક્રિયા ચાલતી હતી. અને અશ્વમેધ યજ્ઞનો બધો વિધિ ચાલે, અને એ વિધિ ચાલે અશ્વમેધ યજ્ઞનો, ત્યાં આગળ આ ભગવાન વામન ત્યાં આગળ પહોંચી ગયા. ભગવાન ત્યાં પહોંચ્યા, ભગવાન પહોંચ્યા એટલે તરત બલિરાજાએ સ્વાગત કર્યું વામન ભગવાનનું. બટુક બ્રહ્મચારી દેખાય, દેખાવમાં નાના. જ્યારે ત્યાં આગળ આવ્યા ત્યારે બલિરાજાએ બહુ પ્રકારથી ભગવાનની સ્તુતિ કરી કે હે બ્રાહ્મણ, તમે અત્યારે આ યજ્ઞ સમયે મારે ત્યાં પધાર્યા છો, મારા મોટા ભાગ્ય છે તમે અત્યારે આવ્યા. અમારા કુળની અંદર જે કોઈ અમારા સરને આવે છે અમે એને બધું આપીએ છીએ, તમારે જે જોઈએ માગો. ત્યારે વામન ભગવાને બલિરાજાને એમ કીધું છે કે બલિરાજા, તારી કુળ પરંપરાની અંદર કેવા મોટા સામર્થ્યવાળા હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, આ બધા મોટા મોટા અસુરપતિઓ થયા છે, અને એ બધાનો આખું પરાક્રમ ભગવાને ત્યાં કીધું. ભગવાન વિષ્ણુએ બધું પરાક્રમ, બધાના પરાક્રમના વખાણ કર્યા. અને પછી બલિરાજાને છેલ્લે કે તું મારી પર રાજી થયો છે અને મને કંઈક આપવા માગે છે, તો મને મારે 3 પગલા પૃથ્વી જોઈએ છે, કારણ કે કોઈની પણ આ પૃથ્વી કોઈના હાથમાં આવી નથી. કેટલા લોકોએ આ પૃથ્વી પર શાસન આખે આખું અજમાવ્યું, આજે કોઈનું એનું શાસન રહ્યું નથી. તારા જે દાદાઓ થયા એ આખી પૃથ્વીને લઈને પાતાળમાં જતા રહ્યા હતા, તોય પણ એ પૃથ્વી એમના હાથમાં પણ રહી નથી. તો પછી મારે બ્રાહ્મણ બટુકને 3 ડગલા પૃથ્વી જોઈએ. અને ત્યારે બલિરાજા અટ્ટહાસ્ય કરતો કરતો કે તું વાતો કરે છે વડીલ જેવી, મોટો વૃદ્ધ હોય એવી વાતો છે, અને માગે છે તારી બુદ્ધિ બાળક જેવી લાગે છે. વાતો વૃદ્ધ જેવી છે, બુદ્ધિ બાળક જેવી છે, 3 ડગલામાં કશું ના થાય, હજુ વિચારીને માગ. એવું માગવાનું બલિ પાસે જે માગે ને એ એવું માગવાનું કે કોઈ દિવસ પછી બીજે માગવું જ ના પડે. બલિ પાસે જે આવ્યો એને જિંદગીમાં ફરી ક્યાંય કશું માગવું ના પડે. ત્યારે પેલા બટુક કે ભાઈ, મારે તો 3 ડગલા પૃથ્વી જોઈએ, બીજું કાંઈ જોતું નથી, 3 ડગલા પૃથ્વી સિવાય કાંઈ જોઈતું નથી. અને ત્યારે બલિરાજા કહે છે, સંકલ્પ કરવા માટે જ્યારે આમ પાણી લઈને જાય છે બટુક, કે સંકલ્પ કર 3 ડગલા પૃથ્વી આપીશ. અને એ સમયે જ્યારે સંકલ્પ કરવા માટે બલિરાજા જાય છે ત્યારે શુક્રાચાર્ય ત્યાં આગળ બલિરાજા પાસે જઈને કહે છે, બલિ ઊભો રહે, ગુરુ છે ને ઊભો રહે, આ વિષ્ણુ તારી સાથે કપટ કરવા માટે આવેલા છે, આ બટુક નથી, આ 3 ડગલામાં આકાશ પાતાળ બધુંય લઈ લેશે અને તું નવરો થઈ જઈશ, એટલે આ ધંધો રહેવા દે. બલિ કે મેં વચન આપી દીધું છે. ત્યારે શુક્રાચાર્ય કે જો સાંભળ, સ્ત્રીની પ્રસન્નતા માટે, સ્ત્રીને રાજી કરવાની હોય ત્યારે, હાસ્ય વિનોદ કરતા હોય ત્યારે, વિવાહ કરાવવાનો હોય ત્યારે, કન્યાની પ્રશંસા કરવાની હોય ત્યારે, જીવિકાની રક્ષા માટે, પ્રાણ સંકટમાં આવ્યા હોય ત્યારે, બ્રાહ્મણોના હિત માટે અને મૃત્યુથી બચવા માટે ખોટું બોલે ને, અસત્ય કરી દે ને જે બોલ્યા હોય એને, તોય વાંધો નથી, અસત્ય એ સત્ય છે. એમ જો તારી પાસે કશું રહેશે જ નહીં તો ફરી દાન તું કેવી રીતે કરવાનો છે? તને ખબર છે સંપત્તિના 5 ભાગ કરવા પડે, ધર્મ માટે વાપરવાની, યશ માટે વાપરવાની, જગતમાં આપણો યશ થવો જોઈએ એના માટે થોડી વાપરવાની, ધન કમાવા માટે, જે ધન વાપરે છે એને પાછું ઉપાર્જન કરવામાં ક્યાંક રોકાણ કરવાનું ધનનું, અને ભોગ માટે થોડી રાખવાની, થોડું આમ લહેર કરવાની, થોડું ફરવાનું, બધું પૈસા ભેગા કરીને શું થોડું ફરી આવવાનું, થોડા રૂપિયા વાપરી આવવાના, મોંઘા મોંઘા કપડાં પહેરવાના, સારી સારી ગાડીઓ ફેરવવાની, ભોગ માટે. આ શુક્રાચાર્યનો ઉપદેશ છે, આ મારો નથી, શાસ્ત્રનો. શ્રીમદ ભાગવતમાં શુક્રાચાર્ય જે બલિને કહે છે એ હું તો કહું છું.
અને પાંચમું સ્વજન માટે, પોતાના પરિવાર માટે વાપરવા જોઈએ. આ પાંચ ભાગ કરવા જોઈએ. હવે તું આ જો સામે વિષ્ણુ ઊભા છે એને જો એ બધું તારું લઈ લેશે, ત્રિલોકીનો તું રાજા છો અને એ ત્રિલોકી લઈ જ લેશે, મને 100% ખબર છે. અને જો લઈ લેશે, તારી પાસે આપવા જેવું કશું રહેશે જ નહીં. ભવિષ્યમાં તારી કીર્તિ એ અપકીર્તિમાં ફેલાશે. તારા જે મોટા મોટા વડવાઓ જે કરીને ગયા છે એ તારો પરાક્રમ ક્યાંય નહીં નોંધાય. માટે વચન તે આપી દીધું છે, જે માગશો એ આપીશ, પાછું લઈ લે. ત્યારે વામન ભગવાન સામે ઊભા ઊભા હસે છે, ઊભા ઊભા હસે છે બલિની હામો જોઈને. અને બલિ રાજાને જ્યારે આ શુક્રાચાર્યજીએ આ પ્રકારની વાત કરીને, ત્યારે બલિ રાજા અસુર છે, અસુરકુળમાં જન્મેલા છે, પ્રહલાદ એના દાદા છે. પ્રહલાદજીના કંઈક સંસ્કારો એની અંદર પડેલા, જેના કારણે બલિ રાજાએ ઇન્દ્રને જ્યારે સંગ્રામની અંદર જે વાત કરી છે ને, તું તારી જાતને કરતા માને છે, જેને વાક્ય કીધું છે ને ગજબનું કીધું છે. દૈત્યને એવો વિચાર આવે કે આ પોતાને કરતા માને, એ ખોટું. કારણ કે અહમ ગ્રંથિ વધે છે ક્યારે? સત્સંગમાં આવ્યા પછી અહમ ગ્રંથિનો વધારો કેમ થયો? કારણ કે પોતાને આપણે કરતા માનતા થયા. જે દી આવ્યા તે દિવસ આપણને હતું, હું કાંઈ નથી કરતો, મને કશું આવડતું જ નથી, સત્સંગનો મને સહી નથી ખબર. હવે બધી ખબર પડતી થઈ એટલે અહમ ગ્રંથિ પણ એટલી જ મજબૂત થઈ. જ્યારે કશી નહોતી ખબર ત્યારે મમત્વ ગ્રંથિ તૂટી ગઈ હતી, અહમ ગ્રંથિ દેખાતી નહોતી, ખબર પડવા લાગી તો અહમ ગ્રંથિ વધવા લાગી, એની ખબર જતી રહી અને ફરીથી પાછી મમત્વ ગ્રંથિ બંધાઈ. અહમ ગ્રંથિ બંધાઈ અને અહમ ગ્રંથિમાંથી ફરીથી પાછી મમત્વ ગ્રંથિ બંધાઈ. આ મારું આટલું, મારું પદ, મારી આટલી પ્રતિષ્ઠા, મારો આટલો યશ, મારું આટલું નામ, મારું આટલો, મારા આટલા, મારી માટે આટલા મોટા હાર, મારી માટે આવી સીટ, મારી માટે આ પ્રકારની ખુરશી, મારી માટે આવી રૂમ, મારી માટે આવી વ્યવસ્થા હોવી જ જોઈએ, તમને ખબર હોવી જોઈએ હું કોણ છું. મમત્વ ગ્રંથિ, અહમ ગ્રંથિ ફરીથી પેલી મમત્વ ગ્રંથિને સત્સંગમાં જન્મ આપે છે. પછી અલૈયા બાપુન થયું. બલિ રાજાને પૂર્વના સંસ્કાર છે, જેના કારણે બલિ રાજાએ શુક્રાચાર્ય પોતાના ગુરુ છે, જેને એને મરેલો જીવિત કર્યો છે, જેને એને વિશ્વજીત યજ્ઞ કરાવીને ત્રિલોકનું રાજ અપાવ્યું છે, જેને અશ્વમેધ યજ્ઞ દ્વારા એનું તપ, એનો પ્રભાવ, એનું બળ એ બધી જગ્યાએ વધારી દીધું છે, એવા ગુરુ છે. પરમ હિતે જ છું એના, પરમ હિતે જ છું, જેને આજ દિવસ સુધી બલિનું અહિત નથી કર્યું એવા ગુરુ છે. પણ એ સમયે બલિ રાજાએ નિર્ણય કર્યો, શુક્રાચાર્યને કહે છે, ગુરુ મહારાજ તમારી વાત ખોટી નથી, શાસ્ત્રની દ્રષ્ટિએ તમે કીધું કે આટલી જગ્યાએ અસત્ય બોલવામાં વાંધો નથી, મારું બધું જાય છે એ વાત તમારી બરાબર છે, પણ જો હું અત્યારે એક આ બ્રાહ્મણ બટુક પાસે વચન આપીને બેઠો છું કે હું તમને જે માગશો એ આપીશ અને જો ન આપું તો મારી આખી પરંપરા અને એમાં મારા દાદા પ્રહલાદ અત્યારે જીવતા છે એમને પણ લાંછન લાગે. એટલું જ નહીં, શુક્રાચાર્ય એમ પણ કીધું જો તું અસત્ય બોલીશ, બધું નહીં આપે તો નરકમાં જવું પડશે, પણ આઠ જગ્યાએ ખોટું બોલવામાં વાંધો નથી એટલે તારે કંઈ પ્રોબ્લેમ નહીં, તું બોલી જા. હજુ હું તને કહું છું કે મારું વચન જે આપેલું છે કે હું બધું જ આપીશ એ હું નહીં પાડું, એવું બોલી જાતું. શુક્રાચાર્ય વારે વારે પ્રેશર કરે, પણ બલિ રાજા કે જો આ સામાન્ય બટુક હશે તો મારું વચન પડશે, અને જો સ્વયં વિષ્ણુ જ છે તો મારા મોટા ભાગ્ય છે. મારા દાદાઓ આગળ હિરણ્યકશિપુન, હિરણ્યાક્ષને એ બધાય જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ભગવાન વિષ્ણુના ચરણારવિંદમાં મૃત્યુ પામ્યા છે, અને એમને બધું જ પોતાનું છોડીને ચરણારવિંદ મળ્યા. હું તો ભાગ્યશાળી છું કે મારા આંગને સામેથી ભગવાન જો આવ્યા હોય, એનું જ કરેલું એ જો ધારે. બલિ રાજાની સમજણ કેટલી સરસ છે, મને એ આખું વાંચતા બલિ રાજાની સમજણ જે છે ને એ બહુ ગમી, કે બલિ રાજાની સમજણ મૂળ જે એના શબ્દો છે એ એવા શબ્દો છે. બલિ રાજા કહે છે જો એ ધારશે કે મારે આની પાસેથી પૃથ્વી લેવી છે, મારે આની પાસેથી બધું લઈ લેવું છે, તો હું નહીં આપું ને તો એ બળિયા છે, લઈ લેશે. હું નહીં આપું તોય લેવાના છે.
તો જે મારા નહીં આપવાથી લેવાના જ છે, મારી સાથે યુદ્ધ કરીને લઈ શકે છે, મને સુદર્શન ચક્રથી મારું માથું કાપીને લઈ શકે છે, એ ધારે તો મારું આખું બધું આ એક ચપટીની અંદર ખલાસ કરી શકે એવા સર્વસમર્થ જો એ વિષ્ણુ જ છે. ભગવાન તો પ્રગટ જ નથી આ વિષ્ણુ સ્વરૂપમાં, એ તો બાળક સ્વરૂપમાં ઊભા ઊભા હસ્યા જ કરે છે, હસ્યા જ કરે છે. બલિરાજા નથી ઓળખતો કે આ ભગવાન છે, શુક્રાચાર્ય જાણે છે કે આ વિષ્ણુ છે. એટલે કહે છે કે જો એ પોતે હોય તો એ મને જીતી જ જવાના છે, તો મારે આપવાનું જ છે, તો એના કરતાં હું પ્રેમથી બધું આપી દઉં, એ મારા દાદા પ્રહલાદજી મારી પર રાજી થશે, કારણ કે વિષ્ણુના પરમ ભક્ત છે. આ બલિરાજાની સમજણ, શ્રીજી મહારાજે બલિરાજાની સમજણ વચનામૃતમાં એમનેમ નથી વખાણી, ક્યારે વખાણે? શ્રીજી મહારાજના શબ્દ જો, પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત. શ્રીજી મહારાજે એમ કહ્યું, શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછાયેલો છે કે મહારાજ, પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત, એમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિવાળી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય એને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? ત્યારે શ્રીજી મહારાજ કે, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય ને એને જ આવે, બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. બધી સિદ્ધિઓ આડી આવે, ભગવાનનો નિશ્ચય હોય ને પરિપક્વ, ત્યારે એવું બધું વચ્ચે આવે, ભગવાન સિવાયનું બીજું આવે, એ બધી સિદ્ધિ, પ્રસિદ્ધિ સિદ્ધિ, યશે સિદ્ધિ, કીર્તિ સિદ્ધિ, વખાણે સિદ્ધિ, પદ પ્રતિષ્ઠા સિદ્ધિ, એ ભગવાન સિવાયનું, ભગવાનને ભૂલાડી દે એવું જે આપણી પાસે આવ્યું છે અને જે જગતમાં શ્રેષ્ઠ ગણાતું હશે, એ બધી સિદ્ધિઓ છે. અને સિદ્ધિઓ આ લોકથી માંડીને પ્રકૃતિ પુરુષની સીઠ સુધી સિદ્ધિઓ છે, અહીંથી માંડીને અહીં અનેક પ્રકારની સિદ્ધિઓ છે. આ અમેરિકા આપણને મળ્યું, આ સિદ્ધિ જ છે એક પ્રકારની. ને ઝૂંપડીની અંદર કેટલાય લોકો મચ્છર ખાતા છે ઝૂંપડાની અંદર, આપણે અમેરિકામાં સરસ રીતે રહીએ છે, અમેરિકામાં જેને આવવા મળ્યું સિદ્ધિ છે, આ મિની સ્વર્ગો છે, બધા સિદ્ધિઓ જ છે. કેટલી પ્રકારની સિદ્ધિ છે, એ બધી સિદ્ધિઓથી માંડીને અહીંથી જેટલી નાનામાં નાની સિદ્ધિ કહેવાતી હોય ત્યાંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી, અક્ષરધામની બોર્ડર સુધી કરોડો પ્રકારની સિદ્ધિઓ છે, કરોડો પ્રકારની. અને કોઈ પણ જગ્યાએ ન બંધાય અને કેવળ ભગવાનની મૂર્તિને જ પકડી રાખે એ જ ભગવાન સુધી પહોંચે છે. પણ એ સિદ્ધિઓ આડી કોને આવે? કાચા પોચાને ક્યાં આડી આવે? કાચા પોચાને આડી ના આવે. સિદ્ધિઓ કોને આડી આવે? જે બહુ પાક્કો હોય, નિશ્ચયવાળો, ભગવાનનો નિશ્ચય હારો હોય, ધર્મનિયમ હારા હોય, ભજન ભક્તિ હારા હોય, સત્સંગની અંદર સત્સંગ માટે ખપી જતા હોય, એને સિદ્ધિઓ આવે. જેને સત્સંગની અંદર ખાલી બસ આમ ખુરશી શોભાઈને નીકળી જતો હોય એને કંઈ સિદ્ધિઓ આડી ના આવે, આને બધાને સિદ્ધિઓ આડી આવે. તે એવી રીતે ભગવાન પછી સિદ્ધિઓ આડી, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે, બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે. એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે? ભગવાન પ્રેરે, સરસ મજાનું બધું જ આપે, જમવાનું સરસ આપે, સુવાની સરસ પથારી આપે, માન સન્માન આપે, તમારું ધાર્યું જ બધું થાય, તમને હજારો લોકો તમારી સાથે ફોલોવ થાય, તમને ફોલોવ થાય, તમારા વાક્ય પ્રમાણે વર્તવા લાગે, આવી બધી અનેક પ્રકારની સિદ્ધિઓ ભગવાન પોતે નિશ્ચયવાળા ભક્તને આપતા હોય છે. પરંતુ પેલો ભગવાનનો ભક્ત જે છે ને, એ જો પાકો હોય ને તો એ વિચારે કે આમાં કશો માલ નથી. શેખ મિયાને દેખ મેરી દાઢી કે સામને, તો સમાધિ થઈ જતી બધાને, બરાબર, ચપટી વગાડે ને સમાધિ ઉતરી જાય. એ શું આપ્યું ભગવાને? સિદ્ધિ. એ સિદ્ધિ આપી તો થયું શું? શેખ મિયાને ભૂલાઈ ગયું કે આ ભગવાનથી થાય છે એમ. અને ગોપાળાન સ્વામી આખા ગ્રહણ રોકી દે, મરેલાને જીવતા કરી દે, એ દિવસે પ્રતાપ બતાવતા, આજે પ્રતાપ બતાવે તો પણ ગોપાળાન સ્વામીને કોઈ કહે કે આ તમે કર્યું, તો સ્વામી એમ કે, જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય. એ વાક્ય એ અક્ષરધામના અનાદિ મુક્તનું છે. અક્ષરધામની બોર્ડરની બહાર નીકળેલો કોઈ પણ મુક્ત હોય, મહામુક્ત હોય, એ અક્ષરધામની બહારની સાઈડથી કોઈ મુક્ત જે કહેવાય છે, એનો કોઈ પણ મુક્ત હોય,
એને આ સિદ્ધિઓ કોક ને કોક જગ્યાએ બાંધી દે. પણ અક્ષરધામનો જે મુક્ત છે ને એને એનું બહુ મોટી વિશેષતા આ જ છે. પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે સંતજન સોઈ સદા મોય ભાવે. ક્ષરય ક્ષરય રુ અક્ષર પર કી સબહી સમજ ઉર લાવે સંતજન સોઈ સદા મોય ભાવે. ક્ષર અક્ષર ને અક્ષર થી પર હમજન હોય, ક્ષર ને અક્ષર થી પર પુરુષોત્તમની મૂર્તિમાં અખંડ રહ્યા હોય તોય પણ એને કાલનો ચારો સમજે કે આ બધું અક્ષરથી પર નીચેનું છે ને એ બધો કાલનો ચારો છે, કાળ એને ખાઈ જાય છે. એક ભગવાન, ભગવાનના મુક્તો, ભગવાનનું ધામ આ જ સત્ય છે. જેની નજર પહોંચી ગઈ છે એક એવા જે છે પૂજ્યપાદ ગુરુજી જેવા મહામુક્તો જે છે કે જેને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું ભગવાન એના દ્વારા હજારોના કલ્યાણ કરાવે, હજારો કાર્યો કરાવે તો પણ એનું વજન ના લાગે. કારણ કે અક્ષરધામના મુક્તની સૌથી મોટી વિશેષતા છે. નહીં તો રાધાજી પરમ ભક્ત છે તો પણ રાધાજીનું ચરિત્ર છે, ભગવાને કરાવ્યું છે, ચરિત્ર છે. સુદામાજી અને રાધિકાજીને વઢવેડ ગોલોકમાં થયા, ભગવાને ચરિત્ર કરાવ્યું છે. પણ અક્ષરધામના મુક્તોની સ્થિતિ આખી જુદી છે. માટે અક્ષરના મુક્ત જેને થાવું છે એને સૌથી પહેલાં ખોટા પાવરને કાઢી નાખવાનો. જે પાવર આપણને ભગવાનથી દૂર કરે, જે પાવર આપણને સત્પુરુષથી દૂર કરે, જે પાવર આપણને સંતો ભક્તોમાંથી પૂજ્ય ભાવ ઘટાડે એનું સંશોધન કરીને એવો પાવર હોય એને કાઢી નાખવો. આપણામાં તો ખોટા, આપણે આપણી પાસે કાંઈ થોડા ગોપાળન સ્વામી જેવા ઐશ્વર્યનો પાવર છે, આપણી પાસે થોડું પર્વતભાઈ જેવું છે, એવું કોઈ ના હોય, કશું ના હોય. આપણે ધર્મ નિયમ પાકા પાડતા હોય, ભગવાનને રાજી કરવા માટે બધું કરતા હોઈએ એવું આપણી અંદર હોય, એની અંદર આપણે કોઈ પ્રકારનું અભિમાન ન રાખીએ. મહારાજ કહે છે સિદ્ધિઓ જે પાકા નિશ્ચયવાળો છે એને જ આડી આવે છે, બીજાને નથી આવતી. અને ભગવાન શું જોવે, આને મારી પર હેત છે કે સિદ્ધિઓ પર છે? આને સારું ખાવાનું મળી ગયું મને ભૂલી ગયો એટલે સિદ્ધિ પર હેત છે, અને સારી પથારી મળી મને ભૂલી ગયો સિદ્ધિ પર હેત છે, અને સન્માન મળ્યું મને ભૂલી ગયો સિદ્ધિ પર હેત છે, અને વખાણ મળ્યા મને ભૂલી ગયો સિદ્ધિ પર હેત છે, અને સત્તા મળી લોકમાં પ્રતિષ્ઠા મળી મને ભૂલી ગયો સિદ્ધિ પર હેત છે. આનું ધાર્યું બધું થવા માંડ્યું, આનું મનનું ધાર્યું બધું થવા માંડ્યું મને ભૂલી ગયો સિદ્ધિ પર હેત છે. પોતાનું ધાર્યું આપણે સંકલ્પ કર્યો હોય ને એ ઘણી વખત થાય, એવું નથી થતું. આપણે કોઈ સંકલ્પ કર્યો હોય કે આજે તો આવું થઈ જાય તો બહુ સારું, થઈ જાય, ખરેખર થઈ જાય. બોલો, આપણે ભગવાનના ભગત છીએ એટલે ભગવાન જોયા કરે કે મારો ભગત સંકલ્પ કર્યા જ કરે જ લાવો મોકલી દઉં, મોકલી દે. અમે સંતો ઘણી વખત કોઈ સંકલ્પ કરતા હોય કે હમણાં તો આ ફ્રૂટ આવ્યું જ નથી, ફ્રૂટ આવી જાય હાંચ પડે, કોક લઈ આવે. હવે સંકલ્પ થયો ને પૂરો તો થઈ ગયો, સિદ્ધિ તો જબરી કહેવાય, સારું કહેવાય. પણ પછી એ સંકલ્પ પૂરો થયો એટલે પછી થાય કે ઓહો આપણા બધા સંકલ્પ પૂરા થાય જ છે હવે, એટલે સંકલ્પ પૂરા કરવા મંડી પડીએ. અને એના જ વજનમાં જો જીવતા થઈ જઈએ તો ભગવાનમાંથી હેત ઘટી જાય. એમ વિચારવાનું કે પ્રભુ મેં વિચાર્યું ને તમે પૂરું કર્યું ને એમાં મારું કંઈ સારું ના થયું, મેં વિચાર્યું અને તમે તોડી નાખ્યું હોત, એના તમે ભૂકા બોલાવી દીધા હોત એમાં મારું સારું છે, મેં વિચાર્યું ને તમે મને આપી દીધું એ તો મારું ભૂંડું કર્યું પ્રભુ, આ તો તમે મારાથી દૂર થવા માગો છો, મારાથી નજીક નહીં, તમે મને તમને પોતાને ભૂલાડવા માગો છો. એવો વિચાર કરવાવાળા કેટલા હશે, એવો વિચાર કરવાવાળા કેટલા હશે? નહીં તો એવો જ વિચાર કરે ને બધાય, વાહ મહારાજ વાહ એમ જ વિચારે. પણ પછી ધીરે ધીરે ભગવાન એવું વાહ વાહ કરાવીને બાપડાથી દૂર જાય. ભગવાનનું કામ એવું છે, એ છટકવાનું જ ઈચ્છે છે, એને છટકવું જ ગમે છે, પકડાવવું ગમતું જ નથી. પકડાવવું ગમે કોઈ દિવસ? આવડા મોટા ભગવાન એને કોઈના હાથમાં પકડાવવું ગમતું નથી. એ તો કે તું જો બીજું પકડી લેતો હોય મારે તો છૂટવું જ છે બાપા, મારે કંઈ તારા હાથમાં પકડાઈ રહેવું એવું નથી.
મારે તો છૂટવું જ છે. અને કેટલાના હાથમાંથી ભગવાન છૂટી છૂટીને ભાગે છે. પછી બહુ રોવે, બહુ રોવે, બહુ રોવે ને, ત્યારે ભગવાન પાછા કેટલા વર્ષોએ કે કેટલા યુગોએ પાછા દયા કરે. આ સિદ્ધિઓ એવી છે, બહુ અઘરી છે, એને ઓળખી રાખે ને એને જ એમાંથી બચે. એ સિદ્ધિ છે ને એક દડો છે, દડો. આમ ભગવાન દડો નાખે પછી એને જે કેચ કરીને પાછો ભગવાનને ચરણામાં મૂકી દે, લો મારા 13 તુચકો અર્પણ. ભગવાનના મોટા પુરુષો પાસે આવી રીત હોય. એને કોઈ ગમે એટલું કે ને તમે આમ કર્યું, તમે આમ કર્યું, આમ કર્યું, તો સૌથી પહેલાં કહેશે મહારાજે કર્યું. મહારાજને મોટા પુરુષોએ કર્યું આ મારાથી નથી થયું, આમ કહેશે, એમ જ સમજશે. એટલે જ ભગવાન એમની પર અખંડ રાજી હોય છે. એ મુક્તપણાનું લક્ષણ છે. પછી જો એવો પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ નહીં જ છે ને, નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય, તો ભગવાન પોતે ભક્તને વશ થઈ જાય. કશું ભગવાન સિવાય ના ઈચ્છે ને ત્યારે ભગવાન વશ થાય. અને શ્રીજી મહારાજે પછી જે વાત કરી છે આજના દિવસને યાદ કરીને, જેમ વામનજીએ બલિ રાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના 2 પગલા કર્યા અને 3જા પગલા સારું બળી રાજાએ પોતાનું શરીર આપ્યું, શુક્રાચાર્યએ ના પાડી કે નથી આપવા જેવું, બલિ રાજા કે નહીં, એ જો ભગવાન વિષ્ણુ છે તો મારું ગમે તે રીતે લઈ લેશે, ભગવાન તો સર્વસમર્થ છે, એની સામે બલિ શું છે. આમ બલિએ નિર્માણી પણ ઉધારી લીધું, યુદ્ધમાં ઇન્દ્રએ કરતા પણ ઉધારી લીધું, અને બલિ રાજાએ સામે ભગવાન દુશ્મન થઈને આવ્યા છે બલિ રાજાના. આમ જો તો દુશ્મન જ ને બધું લઈને દેવતાઓને જ આપવાનું છે ને. બલિ રાજાએ ત્યાં સુધી કીધું કે એ જો વિષ્ણુ છે તો એ દેવોને બધું આપી દેવા માંગે છે, તે તો સંકલ્પ માત્રમાં મારા અમારા બધાનો નાશ કરીને આપી શકે છે, એના કરતાં બહેતર છે માથું એના ચરણમાં મૂકીને બધું એને હોપી દો, એ તો ધારે એ કરશે. આવા સંસ્કારો બલિના હતા. અને બલિ રાજાએ જ્યારે સંકલ્પ આમ હાથમાં પાણી લઈને સંકલ્પ કરવા ગયા ને, શુક્રાચાર્ય સાપ ફટકાર્યો છે કે તે મારી વાત નથી માની, એટલે હું તને સાપ આપું છું, તું સંપત્તિ રહિત થઈ જઈશ. બલિ રાજા કે બહુ સારું, સંપત્તિ રહિત થઈ જવું ને, તો બલિ રાજા કે ભગવાન વિષ્ણુનું એવું વચન છે કે જેની પર રાજી થયો એનું બધું લઈ લઉં છું, એટલે મારી પાસેથી બધું લઈ લેવાના છે. મારી પાસેથી તમારો સાપ તો મારી માટે આશીર્વાદરૂપ બનશે, બધું લઈને હું તો ભગવાનના સરને. બલિ રાજા ભગવાનના આગળ સંકલ્પ કરે છે, તમે 3 ડગલા પૃથ્વી માગી છે, હું 3 ડગલાનો સંકલ્પ કરું છું, તમારે જોઈએ લો. અને ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ તરત તત્કાળ ધારણ કરી લીધું, બધું આખા વિરાટ સ્વરૂપની અંદર બધું બલિરાજાને દર્શન કરાવ્યા. આખા આખા 14 લોક વિરાટ સ્વરૂપ તો એ જ છે ભગવાન વિષ્ણુનું, તો આખું વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. એક પગલું લઈ ગયા તે સીધા પાતાળ સુધી, બીજું પગલું લઈ ગયા તે સીધું સત્ય લોક સુધી, ભૂજાઓથી બધી બાજુ પ્રસરીને બધાય લોક નક્ષત્રો તારામંડળ બધું રોકી લીધું. અને બલિ રાજાને ભગવાન ગરુડ, ભગવાનનું જે ગરુડ હતું એ ગરુડના વરુણ પાસથી એને બાંધી દીધા, બલિ રાજાને બંધનમાં લઈ લીધા. અને પછી ભગવાન કે બોલ, હવે 3જું પગલું ક્યાં મૂકું, નરકમાં જવું છે, કારણ કે તારા ગુરુએ જ કીધેલું તને ઉપદેશ આપતા આપતા, હું સાંભળતો હતો કે જો અસત્ય વચન બોલાય તો નરકમાં જવું પડે, એટલે તું નરકમાં જઈશ. અને ત્યારે બલિ રાજા કહે છે, પ્રભુ તમે મારી પર દયા કરો, 3જું પગલું જો તમારે જોઈએ તો હજુ મારું મસ્તક બાકી છે, મારા મસ્તક ઉપર મૂકો. અને ભગવાને જ્યારે મસ્તક ઉપર 3જું પગલું મૂક્યું અને બલિ રાજા ભગવાનના બંધનમાં આવ્યા, ત્યાર પછી જે ઘટના ઘટીને એ શ્રીજી મહારાજ કહે છે, બલિ રાજાનું બધું ભગવાને લઈ લીધું. આજના દિવસે શીખવાનું છે આ, બલિ રાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધાએ સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું, તો ભગવાને એને વગર વાક્ય બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ભગવાને વગર વાક્ય બાંધ્યો તો એનો કોઈ દોષ જ નહોતો, એને તો યજ્ઞ કરીને સ્વર્ગનું રાજ લીધું હતું, અશ્વમેધ યજ્ઞ નર્મદાના કિનારે કરતો હતો, એને બધું યજ્ઞથી મેળવ્યું હતું, કોઈને ત્રાહીમામ કરીને બલિરાજાએ કશું નહોતું મેળવ્યું, એના જે પરદાદાઓએ મેળવ્યું હતું ત્રાહીમામ કરીને, એવું બલિરાજાએ કાંઈ નહોતું કર્યું. પણ છતાં ભગવાને એને બંધનમાં લીધા, એને ભગવાનનો અવગુણ ના આવ્યો, ભગવાન આગળ ગરીબ થઈ ગયા, હાવ ગરીબ થઈને રહ્યા, ગરીબ થઈ ગયા બલિ રાજા. વગર વાક્ય બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં, ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાને બલિના બંધનમાં આવતા હવા, અને ભગવાને તો બલિ રાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો
અને ભગવાન તો એની ભક્તિરૂપ દોરી કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બલિને દરવાજે ઊભા છે. બલિએ ભગવાનની સ્તુતિ કરી, પ્રહલાદજી એના દાદા તે વખતે આવ્યા. દાદા પ્રહલાદજીએ જ્યારે જોયા ને, પ્રહલાદજીએ જ્યારે બલિરાજાને બંધનમાં જોયો ને ભગવાન વિષ્ણુના આવા દર્શન કર્યા, ત્યારે પ્રહલાદજી બહુ રાજી થયા. પ્રહલાદજી કહે છે કે પ્રભુ, હે પ્રભુ, અમે ભાગ્યશાળી છીએ, મારો વંશ ભાગ્યશાળી છે કે તમે મને તો મળ્યા પણ આ બલિને પણ તમે રાજીપા રૂપે તમારા બંધનથી બાંધ્યો છે. ભગવાન બહુ રાજી થયા પ્રહલાદજીની સ્તુતિથી. બલિરાજાને ભગવાન કહે છે, તારી પર બહુ રાજી છું, માગ માગ માગ. અને ત્યારે બલિરાજા કહે છે કે અખંડ તમે અમારી સાથે રહો. અને ત્યારે ભગવાને પ્રહલાદજી ઉપર અને બલિરાજાની ભક્તિથી વશ થઈને કીધું કે હું સુતળમાં તમે લોકો શાંતિથી રહો, ત્યાં કોઈ ઉપાધિ તમને નહીં થાય, હું તમારી રક્ષાની અંદર અખંડ બલિને કે હું તારી સામે ને સામે તને દેખાઈશ. અને ભગવાન સુતળમાં એમની સાથે પ્રહલાદજીને પણ કીધું હું ગદા લઈને ત્યાં સાથે ને સાથે બલિની સાથે રહીશ. એવું આજે આ વામન જયંતિનું પર્વ છે, સમર્પણનું પર્વ છે, પોતાનું અહમ ઓગાળવાનું પર્વ છે. હરિચરિત્રામૃત સાગરમાં અહીં આગળ આધારાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનના સંતો ભક્તોમાં ભાવ વધે, પૂજ્ય ભાવ વધે, એ સત્સંગ કર્યાનું ફળ છે. અને જે ગરીબ ભગવાનના સંતો ભક્તો એ દુખાઈ ના જાય, એ સત્સંગ કર્યાનું ફળ છે. એ સર્વસ્વ અર્પણ કર્યું એને જ કહેવાય. મમત્વ ગ્રંથિને અર્પણ કરવાવાળા લાખો અને કરોડો છે, અહમ ગ્રંથિને અર્પણ કરે એવા ક્વચિત છે. એટલે જ ભગવાને ગીતામાં પણ કીધું છે, હજારો મને પામવાનો પ્રયત્ન કરે છે એમાં કોઈક પામે છે. કારણ કે મમત્વ ગ્રંથિઓનો ત્યાગ થઈ શકે છે, પણ અહમ ગ્રંથિનો ત્યાગ કરવો ત્યારે જીવને વાગે છે. બલિરાજાએ અહમ ગ્રંથિનો ત્યાગ કર્યો છે. એ ભગવાન વિષ્ણુ સામે લડવા તૈયાર ન થયા. એને ભગવાનને એમ ના કીધું કે તમે ભગવાન છો, મેં યજ્ઞ કરીને આ બધા રાજ્યો મેળવ્યા છે અને તમે કપટ કરીને આ રાજ્ય જે પોતાને કરતા માને છે એવા દેવોને આપો છો, જે તમારી નજર સામે એમ કે આ બધું મેં કર્યું, તમે હાજર હો યુદ્ધની ભૂમિમાં એવું બોલે કે મેં કર્યું, એને તમે તમારા વાલા ગણો છો. આવું બલિરાજાએ ભગવાન પ્રત્યેનો એક ક્ષણ પણ અભાવ ઉત્પન્ન ના કર્યો. ગજબનું કહેવાય, ગજબનું કહેવાય. શાસ્ત્રોને જો આપણે એવી રીતે વાંચીએ કે જેની અંદરથી કંઈક રહસ્ય આપણને ભગવાન કે મોટા બતાવે, તો આપણને બહુ મોટું રહસ્ય લાગે. એમાં કેટલું મોટું રહસ્ય કહેવાય. મેં જ્યારે વાંચ્યું ત્યારે મને આશ્ચર્ય લાગ્યું કે સામે ભગવાન છે ને ઇન્દ્રને કરતા પણ હું લાગે છે, બલિની સામે ભગવાન છે, એને હું વસ્તુ છું ભગવાનની, એ તો ધારે કરે આવું લાગે છે. કોણ દેવ કોણ દૈત્ય, કઈ સમજણ ભગવાનને. કોઈ જગ્યાએ ઇન્દ્રની કથા વચનામૃતમાં આવી? કોઈ જગ્યાએ ઇન્દ્ર ઉપર ભગવાન રાજી થઈ ગયા, રાજા ઇન્દ્ર ઉપર રાજી થયા અને ઇન્દ્રની આવી સમજણથી ભગવાન એમની પર ન્યોછાવર થઈ ગયા, એવી કથા નથી. પ્રહલાદજી અસુર કુળમાં જન્મ્યા, દૈત્ય કુળમાં જન્મ્યા, એમની કથા છે ભક્ત તરીકેની. બલિરાજા દૈત્ય કુળમાં જન્મ્યા, એની કથા છે. ભગવાનને કોઈ પોતાનો નથી, પારકો નથી, ભગવાનને કોઈ દેવ નથી, દૈત્ય નથી. ભગવાનને તો ભક્તિથી જે ભજે, ગરીબપણું જે પકડે, એ ભગવાનનો છે. બલિરાજા ક્ષણ માત્ર માટે બાંધ્યો હતો, મહારાજના શબ્દો કેટલા હેતાળ છે બલિરાજા માટે. ભગવાન તો એને ભક્તિરૂપ દોરીએ કરીને બંધાના છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બલિને દરવાજે ઊભા છે. બલિરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહેશું. અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પોતે આપણને વશ થઈ જશે. શા માટે જે ભક્ત વત્સલ છે, કૃપા સિંધુ છે, જેને વિશે પોતે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે, પછી તે પ્રેમ ભક્તિયુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. જ્યારે સંપૂર્ણપણું પોતાનું ઓગાળી દે, પોતાપણું ઓગાળી દે, ત્યારે ભગવાન બંધનમાં આવે છે. જ્યાં સુધી આપણું કંઈક અસ્તિત્વ છે, આપણું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ આપણે રાખ્યું છે, આપણા થકી આપણે કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ રાખ્યું છે, ત્યાં સુધી ભગવાન આપણને વશ થતા નથી. ત્યાં સુધી ભગવાન આપણા બંધનમાં રહેવા માટે તૈયાર થતા નથી, તૈયાર નથી થતા.
બલીએ પછી ભગવાનની સ્તુતિ કરીને ત્યાંથી પછી ભગવાન એમને વશ થયા. એમની પત્ની બલિરાજાની વિંધ્યવતી પત્ની આવી હતી, એ પત્નીએ પણ ભગવાનની બહુ સ્તુતિ કરી. પ્રહલાદજી એમના દાદા પણ રાજી થયા. આવી રીતે વામન ભગવાનનું પ્રાગટ્ય છે. બિહારની અંદર આજે સહાબાદ જિલ્લાની અંદર બક્ષાર ગામે વામનજીનો આશ્રમ ત્યાં બતાવાય છે. દસે અવતારોની પૂજા આજના દિવસે કરવામાં આવે છે. દેવતર્પણ ને પિતૃતર્પણ થાય છે. જે જગ્યાએ બિહારની અંદર સહાબાદ જિલ્લામાં બક્ષાર ગામે જ્યાં વામનજીનો આશ્રમ બતાવાય છે, સિદ્ધાશ્રમ તરીકે પ્રસિદ્ધ છે, આ સ્થળે પછીથી વિશ્વામિત્રજીએ આશ્રમ સ્થાપ્યો હતો. વામન પુરાણમાં વામનજીના 131 સ્થાનોનો નિર્દેશ મળે છે ટોટલ. જૂનાગઢ પાસેનું જે આપણે વંથલી કહીએ છીએ ને, કલ્યાણ બાપાનું જે વંથલી, એ વંથલીનું પણ નામ છે વામનસ્થલી. વામનસ્થલી, વામનસ્થલી એટલે વામન ભગવાનનું આ જગ્યાએ પ્રાગટ્ય હોવાની પણ એક માન્યતા છે અને મનાય છે. અને ત્યાં વામનજીનું મંદિર પણ આજે વંથલીમાં છે. વામનસ્થલી એનું જ અભ્રંશ થયું છે વંથલી. એ જગ્યાએ વામનજીનો જન્મ થયો હોય આવું મનાય છે. અને ત્યાં વામનજીનું મંદિર છે. વરણી વેશે શ્રીજી મહારાજ ત્યાં રાત રોકાયા હતા અને વામનજીની આરતી ઉતારીને મંદિરને પણ વિશેષ તીર્થભૂત મહારાજે વંથલીમાં કરેલું, જે આજે પણ એ તીર્થસ્થાન છે. અને ભારતભરની અંદર આ ઉત્સવ ઉજવાય છે. અને વામનજીની સ્થાપના શ્રીજી મહારાજે જૂનાગઢની અંદર મધ્ય મંદિરની અંદર જે રણછોડરાય એમની સાથે જે ત્રિકમજીની સ્થાપના કરી છે, ત્રિકમ એટલે ત્રણ પગલાની અંદર જે ત્રણ પગલા ભર્યા એ ત્રિકમ, ભગવાને ત્રિલોકીને વશ કરી લીધી ત્રણ પગલાની અંદર, એ ત્રિકમ નામ ત્યારે ભગવાનનું પડેલું. એ ત્રિકમ એ ભગવાન રણછોડજીની બાજુમાં જે ત્રિકમ પધરાવવામાં આવ્યા છે, એ ભગવાન વામન સ્વરૂપે જૂનાગઢની અંદર ભગવાને પધરાવ્યા છે. એવા રણછોડ ત્રિકમ રાય જે આપણે દર્શન કરીએ છીએ, શ્રીજી મહારાજે વામન અવતારની ત્યાં સ્થાપના કરેલી છે એમની સ્મૃતિની અંદર. તો આવી રીતે બલિરાજાએ જે ગરીબપણું રાખ્યું, હરિચરિતાનું સાગર આપણને એમ કહે છે કે જેમ જેમ સંતો હરિભક્તો સાથે પ્રેમભાવ ને પૂજ્યભાવ કાયમ રહે એ જ સત્સંગ કરવાનું ફળ છે. અને સત્સંગ કરતાં કરતાં જો સંતો ભક્તોમાંથી પ્રેમભાવ નષ્ટ થાય તો મુમુક્ષુએ પોતાના મનમાં તેનો તપાસ કરવો જોઈએ. ઇન્દ્ર જેવી બુદ્ધિ જ્યારે થાય ને કરતાપનાની, ત્યારે સત્સંગમાં ભગવાન સત્પુરુષ સંતો ભક્તોમાંથી હેત ઓછું થાય, પૂજ્યભાવ ઓછો થાય. કારણ કે હું જ કરું છું, મારાથી થાય છે, હું ન હોઉં તો ન થાય, મારી આટલી કિંમત હોવી જ જોઈએ, મારું આટલું મૂલ્ય હોવું જ જોઈએ, મને આ પ્રકારથી સન્માન મળવું જ જોઈએ, મને આ પ્રકારથી મારી ગણતરી આ સત્સંગમાં રહેવી જ જોઈએ. હું શક્તિશાળી છું પણ મારી શક્તિને કોઈ જાણતું નથી, મારી શક્તિને પ્રસારવા માટેનું મને સ્થાન મળતું નથી, મારી સાથે બધાએ હજારોને ઈર્ષા છે. આવા બધા સંકલ્પો સત્સંગમાં કરવાના કારણે આપણને પૂજ્ય ભાવ, દિવ્ય ભાવ, હેત ભાવ સત્સંગમાં ઘટે છે. જ્યારે બલિરાજાની જેમ સમર્પિત થઈ જઈએ, જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે, કરતાપણું છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. આ સત્સંગમાં જે ભગવાનની વસ્તુ થઈને રહે એમાં ગરીબપણું અખંડ રહે, જેમાં ગરીબપણું રહે એને ક્યારેય સંતો ભક્તોમાંથી પ્રેમભાવ નષ્ટ ન થાય, સ્વામી કે મુમુક્ષુએ પોતાના મનમાં એનો તપાસ કરવો જોઈએ. આવી સ્વામી અહીં આગળ વાત કરે છે. પૂર 9 તરંગ 40 એની 8 કડી સુધી કથા થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, અત્યારે પૂજ્યપાદ ગુરુજી ફ્લોરિડા ટેમ્પાના વિચરણની અંદર છે. 16 સપ્ટેમ્બર એટલે કે સોમવારે પૂજ્યપાદ ગુરુજી સાંજે અહીં મંદિરે પહોંચવાના છે. 18 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂજ્યપાદ ગુરુજીની હરિગીતા શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન છે.
જે કોઈ ભક્તો અહીં ન્યૂજર્સીમાં રહે છે બધા મંદિરમાં આવીને લાભ લેજો, રોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. બાકીના ભક્તો પણ બધાય ધંધા બિઝનેસ નોકરીમાંથી પરવારી વહેલામાં વહેલા એ દિવસો દરમિયાન કથા વાર્તા પ્રત્યક્ષ ગુરુજીની સાંભળવા માટે ઓનલાઈન પણ હાજર રહેજો. એ ખાસ વિશેષ જાહેરાત છે. ગણેશ્યામ મહારાજની